સામાન્ય પરિવારની દીકરી ધોરણ 12 ની પરીક્ષામાં 96.06 પીઆરપી સાથે ઉત્તીર્ણ થતા પરિવાર અને સમાજમાં ખુશીની લહેર જોવા મળી. એક તરફ દાદી લેવલોક પામ્યા છે, બીમાર દાદીની સેવા અને પશુપાલનમાં માતા પિતાને મદદ કરતા કરતા દીકરી ઉત્તીર્ણ થઈ સમાજ, ગામ અને ડભોઈ તાલુકાનો ગૌરવ વધાર્યું. ડભોઈ દયારામ શાળામાં અભ્યાસ કરતી અને સાઠોદ ગામે પશુપાલકના વ્યવસાય સાથે સંકળાયેલા માતા પિતાની દીકરી રબારી વૈષ્ણવી વાલજીભાઈ આજે ગુજરાત રાજ્ય બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું ત્યારે આ દીકરીની મહેનત રંગ લાવી. દીકરી અભ્યાસમાં ખૂબ કરતી આજે 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં વૈષ્ણવી 96.6 પીઆર સાથે ઉત્તીર્ણ થતા સમગ્ર પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. વૈષ્ણવીના દાદી છેલ્લા 6 માસથી બીમાર હતા. હાલમાં 2 દિવસ પૂર્વે જ દાદી દેવલોક પામ્યા ત્યારે પરિવારમાં સૌ શોકની લાગણી વચ્ચે દીકરી ઉત્તીર્ણ થવાની ખુશી વ્યક્ત કરી હતી. ધોરણ 1-10 સરકારી શાળામાં અભ્યાસ કરી ધોરણ 11-12 ડભોઈ દયારામ શાળામાં અભ્યાસ કરી દીકરી કોઈપણ ટ્યુશન અને પ્રાઇવેટ કોચિંગ લીધા વિના જ માતા પિતાને પશુપાલનમાં મદદ કરતા કરતા અભ્યાસ કરી ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં ડભોઈ કેન્દ્રમાં પ્રથમ આવી ત્યારે સારા પરિવાર, સમાજ અને સાઠોલ ગામના તેના પાડોશી મિત્રો તમામ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જે બારોટ જડેશ ટીવી ડભોઈ.